અસ્સલામ વાલેકુમ બાળકો. જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ હોમ લર્નિંગ એટલે કે ઓનલાઈન અભ્યાસમાં ધોરણ 4માં તમારું સ્વાગત કરું છું. આપણો વિષય ગુજરાતી, જે હવે પતરંગો નામથી આપણે જાણીએ છીએ અને ઓળખીશું પતરંગો નામથી, બરાબર. વિષયાંક છે કાવ્ય 1, તમે શું ખાશો. બાળકો, તમે શું ખાશો એટલે તમને સમજણ પડી ગઈ કે આ કાવ્યમાં તમને આખા કાવ્યમાં તેમજ કાવ્ય પછી જે પ્રશ્નોત્તર આવે છે તે બધામાં જ ખાવા પીવાની વસ્તુઓનું અહીંયા વસ્તુઓ દ્વારા પ્રશ્નોત્તરોની આપણે સમજ મેળવીએ છીએ, બરાબર. કાલે આપણે વાનગીઓ જોઈ હતી વિવિધ. હવે એ વાનગીઓ તમને કઈ વાનગીઓ ભાવે છે, કઈ ઓછી ભાવે છે અને કઈ સાવ જ ભાવતી નથી તેનું વર્ગીકરણ આપણે કર્યું હતું. આગળ પણ આપણે ચાલો જોઈએ. કાલે આપણે પેલી રસગુલ્લાવાળી કવિતા જોઈ, બરાબર. હવે પ્રશ્ન શું છે આગળનો કે પૂછીને જાણો. શું પૂછીને જાણો? કે ઘરના વડીલોને પૂછો કે રસગુલ્લામાં ક્યાં કાણું નથી, બહારથી બંધ છે, તો અંદર રસ કેવી રીતે ભર્યો હશે? ખબર છે બાળકો, તમારા વડીલોને ઘરમાં પૂછજો, એટલે કે મમ્મી, પપ્પા, દાદા, દાદી પૂછજો બધાને, તમારી મોટી બહેન હોય કે મોટા ભાઈ હોય, કે રસગુલ્લો છે ને, રસગુલ્લા તે ક્યાંકથી કાણું નથી ને, બરાબર ને, બહારથી તો બંધ છે, તો પછી એમાં રસ કેવી રીતે ભર્યો હશે? ખબર છે, એટલા નરમ નરમ પોચા પોચા બનાવવામાં આવે છે એ, કે જ્યારે એને ચાસણીમાં, પેલી શક્કરની ખાંડની ચાસણીમાં જે આપણે બનાવીએ છીએ તેમાં નાખીએ તો એમાં રસ ભરાઈ જાય છે રસગુલ્લામાં, અને એ તે નરમ નરમ પોચો પોચો અને રસથી ભરેલું લાગે છે. રસગુલ્લામાં ક્યાં કાણું હોતું નથી, બહારથી બંધ હોય છે, પણ જ્યારે એને ચાસણીમાં નાખવામાં આવે છે ત્યારે ચાસણી એમાં રસગુલ્લામાં ચાલી જાય છે. નરમ નરમ પોચું પોચું હોવાથી એમાં ચાલી જાય છે, ચાસણીથી એ આખું ભરાઈ જાય છે. શું? રસગુલ્લો, બરાબર. હવે આગળ જો પ્રશ્ન કે રસગુલ્લાની જગ્યાએ તમને ભાવતી વાનગીનું નામ મૂકીને આખું ગીત ફરીથી ગાઓ. તમારે શું કરવાનું છે? રસગુલ્લા છે ને, હું તો ખાઉં રોજ આખા દિવસે રસગુલ્લા રસગુલ્લા, તો રસગુલ્લાની જગ્યાએ તમારે ગુલાબજામુન, તમારી બીજી ભાવતી વાનગીનું નામ લખીને તમારે આખું ગીત ફરીથી ગાવાનું રહેશે અને એકવાર તેનું તમારે નોટમાં લેખન કાર્ય કરવાનું રહેશે. આગળ જોઈએ, ચાલો બનાવીએ લીંબુ શરબત. શું બનાવે બાળકો? લીંબુ શરબત. હવે તમને ખબર છે કે લીંબુ શરબતમાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે. શું જોઈએ છે તેમાં લીંબુ શરબતમાં? તો લીંબુ, ખાંડ, મીઠું અને જીરું જો તમને નાખવું હોય તો, બરાબર. પહેલાં તો આપણે હાથ સાબુથી બરાબર ધોઈ લઈએ લીંબુ શરબત બનાવવા માટે. હવે આપણે અહીંયા બનાવવાની રીત લખવાની છે. અહીંયા થોડુંક જ લખેલું છે કે એક તપેલીમાં પાણી લીધું. શું કર્યું? એક તપેલીમાં પાણી લીધું. જો તમને એક જ માણસ માટે બનાવવું હોય તો તમે ગ્લાસમાં પણ બનાવી શકો છો, પણ જો બે ત્રણ માણસ માટે બનાવવું હોય તો તમે તપેલીમાં પાણી લઈ શકો છો. પછી તપેલીમાં પાણી લીધા પછી તમારે એમાં શું કરવાનું છે? બે ચમચા ખાંડ નાખવાનું છે. એટલે કે જો તમે પાણી બે ગ્લાસ લીધો હોય તો બે ચમચા ખાંડ નાખવાના, એક ગ્લાસ પાણી લીધું હોય તો એક ચમચા ખાંડ નાખવાના. એના પછી સ્વાદ અનુસાર મીઠું નાખી હલાવવો, બરાબર. મીઠું પણ કેટલું નાખવાનું? સ્વાદ અનુસાર, બહુ વધારે પણ નહીં ને બહુ ઓછું પણ નહીં. ખાટું મીઠું સરસ લાગે એટલે મીઠાનું પણ અંદર સ્વાદ આવવો જોઈએ, એટલા માટે સ્વાદ અનુસાર મીઠું નાખીને હલાવવું. બે લીંબુને વચ્ચેથી છરીથી કાપી તપેલીમાં નીચોડો. કેવી રીતે નીચોડવાનું? એને બે લીંબુને વચ્ચેથી અડધું કાપવાનું અને ચાઈની ગળણી હોય છે તેને મૂક્યાને એને ઉપરથી આપણે એને નીચોડવાનું, જેથી લીંબુના બીયા એ તપેલીને અંદર પાણીમાં ન જાય. બધાને હવે બરાબર મિક્સ કરો. શું કરવાનું છે? બધાને હવે બરાબર મિક્સ કરવાનું છે, હલાવવાનું છે. જ્યાં સુધી મીઠું અને ખાંડ પાણીમાં ઓગળી ન જાય ત્યાં સુધી મિક્સરને બરાબર હલાવો, બરાબર ને. મીઠું અને ખાંડ, મીઠું તો જરાક જ વારમાં એમાં ઓગળી જાય છે, પણ ખાંડ જ્યાં સુધી ઓગળી ન જાય ત્યાં સુધી આ મિશ્રણને તમારે બરાબર હલાવવાનું રહેશે. લો હવે લીંબુ શરબત તૈયાર. શું તૈયાર? હવે લીંબુ શરબત, સરસ મજાનું ખાટું મીઠું લીંબુ શરબત તૈયાર. ગ્લાસમાં કાઢીને તેને હવે પીઓ. શું કરવાનું છે તમારે? હવે એને ગ્લાસમાં કાઢીને તેને પીવાનું રહેશે. જો તમે જલજીરો અથવા જીરું અહીંયા છે ને તો તમારે નાખવું હોય તો તમે તેમાં નાખી શકો છો, બરાબર. આગળ જોઈએ. ચલો પ્રશ્ન 15, કે વાનગી કેવી લાગી ઉદાહરણ પ્રમાણે લખો. કેવી લાગી બાળકો? જુઓ, માઠા મીઠું, મીઠો મીઠી, ખાટા ખાટો, ખાટું ખાટી, તીખા તીખો, તીખું તીખી, કડવું કડવો, કડવું કડવી, બરાબર.
હવે જુઓ વાનગી છે તો કેવી લાગે? તો ચટણી, તીખી તમતમતી ચટણી. કેવી લાગે? તમતમતી ચટણી. હલવો તો મીઠો મીઠો હલવો. પાપડ, તીખો તીખો પાપડ, બરાબર ને? બુંદી, મીઠી મીઠી બુંદી. ચેવડો કેવો હોય? ખાટો મીઠો તીખો ચેવડો હોય. કેવો હોય? ખાટો મીઠો તીખો ચેવડો. ઢોસા, તીખો તીખો ઢોસા, ઢોસો, બરાબર, તીખો તીખો ઢોસો. રસગુલ્લા તો મીઠા મીઠા રસગુલ્લા. હવે સામે જોઈએ, અથાણું તો ખાટું મીઠું અથાણું, બરાબર ને? બટાકાવડા તો તીખા મીઠા બટાકાવડા, તીખા પણ મળે છે અને મીઠા પણ બટાકાવડા મળે છે. મધ, મીઠું મીઠું મધ, મધ કેવું હોય? મીઠું મીઠું મધ હોય. મેથી પાક, મેથી પાક કેવું હોય? કડવો કડવો મેથી પાક. કેવું? કડવો કડવો મેથી પાક. દૂધ પાક, મીઠો મીઠો દૂધ પાક, મીઠો મીઠો દૂધ પાક. આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ કેવી હોય? મીઠી મીઠી આઈસ્ક્રીમ હોય. કેવી હોય? મીઠી મીઠી આઈસ્ક્રીમ હોય. અને કઢી, તીખી મીઠી કઢી હોય. કે કઢી કેવી હોય? તીખી મીઠી કઢી હોય, બરાબર ને? તો બાળકો, અહીંયા વાનગી તમને કેવી લાગે છે તે તમારે અહીંયા મેં લખી દીધું છે. તમારે આ આખો કોઠો તમારી નોટમાં લખવાનો રહેશે. આવી રીતે આખો કોઠો બનાવવાનો રહેશે અને આ લીંબુ શરબતની પણ આવી રીતે વિગત લખવાની રહેશે, બરાબર? તમારે અહીંયા આ બંને પ્રશ્નોત્તરો આવી રીતે બરાબર લખવાના રહેશે. આ પ્રશ્નોત્તર જો તમને તમારા ઘરમાં મળી જાય, મળશે જ, કેમ નહીં મળે, બરાબર? એ પ્રશ્નોત્તર તમારે લખવાનું રહેશે. અહીંયા રસગુલ્લાની જગ્યાએ જો તમારે ભાવતી વાનગીનું નામ, ગુલાબજાંબુ કે કંઈ પણ વસ્તુ બીજી વાનગીનું નામ લખીને એને પણ એ કવિતા તમારે ગીત ફરીથી એક ગાવાનું રહેશે, લખતા નહીં, બરાબર તમે? હવે આ છે પ્રશ્ન 14. એ તમારે શું કરવાનું છે? લીંબુ શરબતની બનાવવાની રીત અહીંયા લખવાની છે, જે તમારે આવી જ રીતે તમારી નોટમાં લખવાનું રહેશે, બરાબર? આ 1, 2, 3 આ તમારે અહીંયા લીંબુ શરબતનું આ દોરવું હોય તો તમે દોરી શકો છો, બરાબર? આવી રીતે આ લીંબુ શરબત બનાવવાની રીત લખવાની છે. તેમજ વાનગી કેવી લાગે, ઉદાહરણ પ્રમાણે અહીંયા મેં બતાવી દીધું છે, તે પણ તમારે તમારી નોટમાં આખો આકોઠો લખવાનો રહેશે. બાળકો, અહીંયા આપણે આ વિડીયો સમાપ્ત થાય છે, બરાબર? તમારે આ બધું તમારું લેસન તમારી નોટમાં, ગુજરાતીની નોટમાં એકવાર સારા અક્ષરે લખવાનું પણ રહેશે અને બધી વસ્તુઓને ધ્યાનમાં પણ લેવાનું રહેશે. થેન્ક યુ.